है, तो आपने रेखा कैपिटल एल आ रीते बेटा, तो एम सदीश आर बराबर ए प्लस के एल बीजी रेखा एम आप लीसु आर बराबर सदीश बी प्लस के एम के बिलोंग्स टू आर राइट। એટલે કોઈ પણ રીતે બે રેખા આપી હશે એનું બિંદુ અને દિશા, બીજી રેખાનું બિંદુ અને દિશા શોધશો। ત્યાર પછી સૌ પ્રથમ તમે જે કરશો એ કરશો એલ ક્રોસ એમ, શું કરશો એલ ક્રોસ એમ શોધશો। એટલે બે શક્યતા થશે, કાં તો તમારો એલ ક્રોસ એમ ઝીરો બાર થશે अथवा एल क्रॉस एम जीरो बार नहीं थाय, राइट छे, ओके थसे। हवे त्यार बाद तमारे जे शोधवानुं छे ए बी बार माइनस ए बार शोधू, बी बार माइनस ए बार शोधू, राइट छे। एटले बन्ने मा तमारे बी बार माइनस ए बार शोधवानुं छे, बन्ने बाजू शोधवानुं छे। एटले आ तमारुं फर्स्ट स्टेप छे अने आ तमारुं सेकंड स्टेप छे, राइट छे। आगळ वधीए, त्यार बाद तमारे सदीश ए बी क्रॉस एल शोधवानुं। सदीश ए बी एटले बी बार माइनस ए बार क्रॉस एल, राइट। अने आ बाजु जे शोधवानुं छे सदीस ए बी डॉट एल क्रॉस एम, एटले के बी बार माइनस ए बार डॉट एल क्रॉस एम शोधवानुं छे, राइट। हवे शुं थई रह्युं छे ते समजवानी कोशिश करीए आपणे। तो हवे पाछी बे शक्यता थशे, अहीं जे तमे बी बार माइनस ए बार क्रॉस एल शोध्यो ए जीरो बार थशे, अथवा बी बार माइनस ए बार क्रॉस एल बार नॉट इक्वल टू जीरो बार थशे। अनो मीनिंग एवो कि आ एल अने एम एक ज रेखा थशे, एटले एनु गुजराती थशे संपाती रेखा। अही आ ऑप्शन माटे एल अने एम समांतर थशे, कारण के आना ऊपर ए बिंदु हशे अने आना ऊपर बी बिंदु हशे, एटले आ रेखाओ समांतर रेखाओ कहेवाय, कारण के बी बिंदु ए एल पर न होवाथी जवाब शून्य बार थशे नहीं, एटला माटे। त्यार बाद आ वस्तु वच्चे डॉट शोधवानुं छे, एटले डॉट शोधवा जईए बच्चाओ, तो बे शक्यता थशे, बी बार माइनस ए बार डॉट एल क्रॉस एम बराबर जीरो, एटले छेदती रेखाओ अथवा गुजराती में कहिए तो समतलीय रेखाओ, अने अहीं बी बार माइनस ए बार डॉट एल क्रॉस एम इज नॉट इक्वल टू जीरो, एने आपणे દ્વિસમતલીય રેખાઓ કહીશું, એટલે કે એક સમતલમાં નહીં હોય એવી રેખાઓ। હવે વિદ્યાર્થીઓ જેને આ ફ્લો ચાર્ટ યાદ રહેશે, સાંભળો, એને આખું રેખા અવકાશમાં રેખા વાળો કોન્સેપ્ટ આવડી જશે। સમજવાની કોશિશ કરીએ ફરીથી। સૌ પ્રથમ તમે બે રેખા આપવામાં આવશે, એમાંથી કોઈ પણ રીતે આગલા વિડીયોમાં જોયા એ મુજબ ए अने एल एटले के बिंदु अने दिशा, बीजी रेखा माथी पण बिंदु अने दिशा शोधशो। त्यार बाद तमे एल क्रॉस एम शोधशो, अहीं क्रॉस होवाथी शून्य सदिश आवशे अथवा शून्य सदिश नहीं आवे, एटले मे लख्युं छे इज इक्वल टू जीरो बार अथवा नॉट इक्वल टू जीरो बार। त्यार बाद तमारे बी बार माइनस ए बार एटले के सदिश ए बी शोधवानो छे, आनो मीनिंग शुं थशे बच्चाओ, सदिश ए बी थशे, राइट छे। तो तमे सदिश ए बी शोधशो। त्यार पछी जो तमारो एल क्रॉस एम बराबर जीरो बार थई जशे, एटले शुं कहेवा मांगे छे कि अहीं समझिए, अहीं आ एल
અને આ તમારો એમ છે. હવે જો એલ ક્રોસ એમ ઝીરો બાર થાય તો બે શક્યતા, એક પહેલી શક્યતા આ છે અને બીજી શક્યતા એવી છે કે આના પર જ એલ હોય અને એના પર જ એમ હોય. તો આ બે શક્યતા પેદા થાય છે એટલે ઝીરો બાર થાય છે, કારણ કે સમાંતર રેખા હોય. તો લાસ્ટ વિડીયોમાં આપણે બહુ સારી રીતે ભણ્યા હતા કે એ ક્રોસ બી બરાબર ઝીરો બાર, તો એ અને બી સમરેખ અથવા સમાંતર સદિશો થાય, એટલા માટે આ ઝીરો બાર થાય છે. એટલે આપણે સદિશ એ બી ક્રોસ એલ એટલે કે બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ શોધીશું. એટલે બે શક્યતા થશે, ક્યાં તો બંને રેખાઓ સમાંતર થશે, ક્યાં તો સંપાતી થાય. સંપાતી માટેનો જે ઓપ્શન છે ઇઝ ઇક્વલ ટુ ઝીરો બાર છે. બચ્ચાઓ અહીં ક્રોસ શોધવાનો હોવાથી જમણી બાજુ ઝીરો બાર લખવામાં આવશે, નહીં કે શૂન્ય. અને એટલે જો ઇઝ ઇક્વલ ટુ ઝીરો બાર થશે તો એ રેખાઓને આપણે સંપાતી રેખાઓ કહીશું બચ્ચાઓ, રાઈટ છે. અને જો એ બી બાર માઇનસ એ બાર એટલે સદિશ એ બી ક્રોસ એલ નોટ ઇક્વલ ટુ ઝીરો બાર આવશે તો એને સમાંતર રેખાઓ કહીશું. ત્યારબાદ આપણે જે ભણવા જઈ રહ્યા છે એ બાજુનો પોર્શન. હવે સમતલ્ય છે કે વિષમતલ્ય, એટલે જો તમે એલ ક્રોસ એમ બાર નોટ ઇક્વલ ટુ ઝીરો બાર આવે તો સદિશ એ બી તો શોધવાનો જ છે, પરંતુ અહીં સદિશ એબી નો એલ ક્રોસ એમ સાથે ડોટ કરવાનો છે અને ડોટ હંમેશા શૂન્ય આપે, એટલે અહીં જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખવામાં આવશે. એટલે જો બી બાર માઇનસ એ બાર ડોટ એલ ક્રોસ એમ બરાબર ઝીરો થશે તો એ છેદતી રેખાઓ થશે અને છેદતી રેખાઓને સમતલ્ય રેખાઓ કહેવામાં આવે. અને જો બી બાર માઇનસ એ બાર ડોટ એલ ક્રોસ એમ નોટ ઇક્વલ ટુ ઝીરો બાર થશે તો એવી રેખાઓને વિષમતલ્ય રેખાઓ કહેવામાં આવશે, રાઈટ છે. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબઅંતર શોધો. તો વિદ્યાર્થીઓ આવા દાખલામાં શું કરવાનું છે એના હું સ્ટેપ લખવા જઈ રહ્યો છું. તો એમાં છે સ્ટેપ વન, જે પહેલી રેખા એલ હશે સદિશ આર બરાબર એ પ્લસ કેએલ અથવા સંમિત સ્વરૂપમાં પણ હોઈ શકે, એટલે પ્રથમ રેખામાંથી અને બીજી રેખામાંથી સદિશ આર બરાબર બી પ્લસ કેએમ કે બિલોંગ્સ ટુ આર. એટલે સૌ પ્રથમ બિંદુ એ અને દિશા એલ, અહીં બિંદુ બી અને દિશા એમ શોધો. ઇન શોર્ટ આપેલ રેખામાંથી બિંદુ અને દિશા શોધો, આ સ્ટેપ વન છે, રાઈટ છે. ત્યારબાદ આપણે સ્ટેપ ટુ પર જઈશું. તો હવે સ્ટેપ ટુ માં શું કરવાનું છે, સ્ટેપ ટુ માં સૌ પ્રથમ તમારે એલ ક્રોસ એમ શોધવાનું છે. હવે જો સમાંતર રેખા હશે તો બચ્ચાઓ 100% તમારો એલ ક્રોસ એમ, તો સૌ પ્રથમ તો એલ ક્રોસ એમ શોધશો કઈ રીતે, તો આઈ જે કે અહીં એલ વન એલ ટુ એલ થ્રી, અહીં એમ વન એમ ટુ એમ થ્રી, ધીસ ઇન્ટુ આઈ માઇનસ ધીસ ઇન્ટુ જે વત્તા ધીસ ઇન્ટુ કે કરશો, જે ઝીરો આઈ ઝીરો જે ઝીરો કે થશે બચ્ચાઓ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બાર જ થશે, રાઈટ છે. આટલું કરવાનું છે તમારે, રાઈટ. ત્યારબાદ સ્ટેપ થ્રી, સ્ટેપ થ્રી પર જઈશું. સૌ પ્રથમ તમે સદિશ એબી શોધો, એટલે કે બી બાર માઇનસ એ બાર, રાઈટ છે. ત્યારબાદ સ્ટેપ ફોર, અહીં તમે સદિશ એ બી ક્રોસ એલ એટલે કે બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ એ કઈ રીતે શોધશો, આઈ જે કે પછી અહીં ઘટકો અહીં ઘટકો અને સાતરૂપ આપશો, એ આઈ જે અને કે ફોર્મેટમાં આવશે, રાઈટ છે. ત્યારબાદ તમે સાથે સાથે જે જવાબ આવશે એનો માના એટલે કે વર્ગોનો સરવાળો શોધી નાખશો, રાઈટ છે.
त્યાર બાદ તમારે અહીં લખવાનું છે સદિસ એબી, એટલે આને જો આપણે ગણીએ તો સ્ટેપ 5 ગણીશું, સ્ટેપ 5 સદિસ એબી ક્રોસ એલ, એટલે કે બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ નોટ ઇક્વલ ટુ 0 બાર હોવાથી આપેલ રેખાઓ સમાંતર છે તેમ લખીશું, રાઈટ છે. અને ત્યારબાદ સ્ટેપ 6 નેક્સ્ટ સ્ટેપ પર, તો અહીં સ્ટેપ 6 બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, લંબ અંતર બોલીએ અથવા અંતર બોલીએ એને લંબ અંતર જ કહેવાશે, શોધવાનું સૂત્ર છે માનાંકમાં બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ અપોન માનાંકમાં એલ. આ જ વસ્તુને કોઈ ગણિત શાસ્ત્રીઓ આ રીતે પણ લખી શકે, સદિશ એલ ભાગ્યા માનાંકમાં સદિશ એલ. આ જ વસ્તુને લખી શકાય ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ કેર. આ એમસીક્યુ માં આ સૂત્ર, એટલે આ 6 સ્ટેપ ને તમારે 100% અનુકરવાના છે બેટા. તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધવા માટેના સ્ટેપ 1 આપેલ બિંદુઓ આપેલ રેખાઓમાંથી તમે બિંદુ અને દિશા શોધશો, સ્ટેપ 2 તમે એલ ક્રોસ એમ શોધશો જે 100% 0 બાર આવશે, ત્યાર પછી સ્ટેપ 3 શોધશો સદિશ એબી બી બાર માઇનસ એ બાર, ત્યારબાદ સ્ટેપ 4 શોધશો સદિશ એબી ક્રોસ એલ એટલે કે બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ આઈજેકે ની રીતે, આ 100% 0 બાર નહીં આવે એટલે તરત એનો માનાંક શોધશો. સ્ટેપ 5 માં લખશો સદિશ એબી ક્રોસ એલ એટલે કે બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ નોટ ઇક્વલ ટુ 0 બાર હોવાથી આપેલ રેખાઓ કેવી થશે, સમાંતર થશે બચાવો. અને ત્યાર પછી તમે લખશો સ્ટેપ 6 બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર એટલે કે લંબ અંતર બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ અપોન માનાંક એલ. એમસીક્યુ માં બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ કેરેટ પણ આવી શકે છે, રાઈટ છે. તો આ 6 સ્ટેપ તમારે ફોલો કરવાના છે, ક્યારે, જ્યારે આપેલી બે રેખાઓ સમાંતર હોય, એટલે આ એક રેખા અને આ બીજી રેખા એ બંને વચ્ચેનું લંબ અંતર શોધવાનું સૂત્ર, આ પીએમ શોધવાનું સૂત્ર થયું, લંબ અંતર પીએમ. આ રેખા પાસે એ બિંદુ હશે અને દિશા એલ હશે, આ રેખા પાસે બી બિંદુ હશે અને એમ દિશા, એલ અને એમ સમાંતર હોવાથી 100% એલ ક્રોસ એમ 0 બાર જ થશે. હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં ભણવાનું છે રેખાની બહારના બિંદુ, રેખાની બહારના બિંદુથી લંબ અંતર. બેટા આ કોન્સેપ્ટ અને આગળ બે સમાંતર રેખાઓનો કોન્સેપ્ટ બંને સ્ટેપ સમાન જ થશે. અહીં આ થયો તમારી રેખા જેની પાસે એ અને દિશા એલ હશે અને આ તમારી બહારનું બિંદુ પી, એમાંથી આમ લંબપાત દોરવામાં આવશે, રાઈટ છે. તો આનો સદિશ પી લઈશું, આનો એ ઓફ સદિશ એ લઈશું. તો અહીં સ્ટેપ 1 એલ આર વત્તા આર બરાબર a પ્લસ કે, કે બિલોંગ્સ ટુ આર પરથી બિંદુ a અને દિશા સદિશ l શોધવી. સ્ટેપ 2 સદિશ ap શોધવો p બાર માઇનસ a બાર, જ્યાં p બાર રકમમાં આપેલ હશે, રાઈટ છે. ત્યાર પછી સ્ટેપ 3 કરવાનો છે બેટા તમારે, સદિશ એપી ક્રોસ એલ એટલે કે પી બાર માઇનસ એ બાર ક્રોસ એલ આઈ જે કે ની રીતે શોધવાનું છે, ઘટકો લખીને, એટલે સમથિંગ આઈ સમથિંગ જે અને સમથિંગ કે આવશે, પ્લસ માઇનસ કશું પણ આવી શકે. આ 100% નોટ ઇક્વલ ટુ 0 બાર હશે,
राइट छे नॉट इक्वल टू जीरो बार होय एनो मीनिंग एवो के आपेलु बिंदु ए रेखा पर नथी माटे P does not belongs to रेखा L रेखा L कैपिटल लखवामां आवे छे अवकाशमां राइट छे અને જો ઇઝ ઇક્વલ ટુ ઝીરો બાર થઈ જાય જો લખીએ આપણે નોન જો સદિશ AP ક્રોસ L બરાબર શૂન્ય બાર થાય તો P બિલોંગ્સ ટુ રેખા L થાય માટે બિંદુ રેખા L પર છે તેમ કહેવાય માટે लंबंतर शून्य राइट है जो एपी क्रॉस एल जीरो बार थाई तो नहीं बात छे न थाई तो तरत तमारे स्टेप फोर शोधवानो छे मानांकमा सदिश एपी क्रॉस एल जे वर्गमूळमा वर्गोनो सरवाळो राइट है त्यार पछी स्टेप फाइव बिंदु थी રેખાનું લંબ અંતર PM બરાબર PA બરાબર P બાર માઇનસ A બાર ક્રોસ L ભાગ્યા માનાનું હોય એને બીજા ફોર્મેટમાં લખવું હોય તો 30 ભાગ્યા 30 પણ લખાશે આખું માનાંકમાં અને MCQ ફોર્મેટમાં લખવું હશે તો ક્રોસ L આ જે છે એ MCQ સૂત્ર આપણો આ છે રાઈટ છે તો આ રીતે બિંદુ થી રેખાનું લંબંતર શોધવાનું છે હવે આપણે ત્રીજો સ્ટેપ ત્રીજો મુદ્દો શોધવા જઈ રહ્યા છે બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું અંતર બેટા અહીં લંબ અંતર શબ્દ નહીં વપરાય રાઈટ છે બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું અંતર તો અહીં સ્ટેપ વન એલ આર બરાબર એ પ્લસ કેએલ અને એમ આર બરાબર બી પ્લસ કેએમ એ બિલોંગ્સ ટુ આર અને આ પરથી બિંદુ એ અને દિશા એલ બિંદુ બી અને દિશા એમ એટલે કે આપેલી રેખાઓ પરથી બિંદુ અને દિશા શોધવા ત્યારબાદ સ્ટેપ ટુ બચાવ એલ ક્રોસ એમ શોધીશું જે 100% આઈજેકે ની રીતે શોધતા નોટ ઇક્વલ ટુ ઝીરો બાર જ આવશે બરાબર છે કારણ કે આ વિષમતલીય રેખાઓ હશે ત્યારબાદ સ્ટેપ થ્રી સદિશ AB શોધવાનો છે એટલે કે B બાર માઇનસ A બાર શોધવાનું છે ત્યારબાદ સ્ટેપ ફોર સદિશ AB ડોટ L ક્રોસ M એટલે કે B બાર માઇનસ A બાર ડોટ L ક્રોસ M શોધવાનો છે જે 100% નોટ ઇક્વલ ટુ ઝીરો આવશે અને નોટ ઇક્વલ ટુ ઝીરો લખતાની સાથે તમારે એવું લખવાનું છે આપેલ રેખાઓ વિષમતલીય રેખાઓ છે રાઈટ છે માટે આ વિષમતલીય રેખાઓ છે એવું લખવાનું હા હવે એવું થાય છે કે જો ઝીરો બાર આવે તો શું એને સાઈડ પર લખીએ જો B bar minus A bar dot L cross M બરાબર 0 bar માટે આપેલ રેખાઓ છેદતી કૌંસમાં સમતલીય રેખાઓ થાય અને છેદતી રેખાઓ વચ્ચેનું અંતર શૂન્ય થાય કોઈ પણ આમ સમતલ હશે બચ્ચાઓ અહીં એક રેખા હશે અને આ બીજી રેખા હશે રાઈટ છે તો આ બંને રેખાઓ એકબીજાને છેદે માટે તેમનું અંતર શૂન્ય થાય
राइट छे। त्यार पछी स्टेप 5, तो स्टेप 5 बे द्विसमतलीय रेखाओ वच्चेनो न्यूनतम लघुत्तम अंतर बराबर मानांकमा बी बार माइनस ए बार डॉट एल क्रॉस एम भाग्य मानांकमा एल क्रॉस एम। एटले तमारे आ दाखलामा पण बच्चाओ एल क्रॉस एम शोध्या पछी एनो मानांक शोधी नाखवानो अहीं वर्गमूळमां डी स्क्वेर प्लस डी स्क्वेर प्लस डी स्क्वेर शोधी नाखवानो, राइट छे। એટલે આ રીતે b બાર માઇનસ a બાર ડોટ l ક્રોસ m આખા સદિશનો કેરેટ પણ લખે કોઈ વાર, જનરલી આવું એમસીક્યુમાં નથી આવતું, બાય ચાન્સ આવે તો સ્વીકારી લેવાનું કે એકમ સદિશ છે, રાઈટ છે।